નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમેરિકા જવાની ગેલછામાં મોટે ભાગે ગુજરાતીઓ દર્શક મિત્રો આંધળી દોડ મૂકતા હોય છે, પરંતુ કેટલીક વખત તેઓને આ જે ગેલછા હોય છે તે પડી જતી હોય છે ભારે. જી હા, તાજેતરમાં જ આવું કંઈક બન્યું છે. અમેરિકા કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 11 લોકોમાંથી એક જ પરિવારના 4 સભ્ય -35 ડિગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલ હોવાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે દર્શક મિત્રો. જી હા, અમેરિકા જવાની ગેલછા રાખવામાં ગાંધીનગરના એક પરિવારે જીવ ખોવ્યો. પરિવારના 4 સદસ્યો મોતને ભેટ્યા છે. આ 4 મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે દર્શક મિત્રો એવી ખબરો સામે આવી રહી છે કે કેનેડામાં આ 4 મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી, પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેથી તેમની આત્માને શાંતિ મળે. જોકે આ 4 મોતની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી તેવું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ ઘટનાને લઈને કેનેડાના ગુજરાતીઓ કરુણાંતિકાથી સ્તબ્ધ થઈ ગયા છે, જેને લઈ તેઓએ મૃતકોને ભીના હૈયે શ્રદ્ધાંજલિ આપી હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે દર્શક મિત્રો કેનેડામાં રહેતા ગુજરાતી સમાજના લોકોનું શું કહેવું છે, સાથે જ તેઓના મૃતદેહોને, આજે 4 ગુજરાતીઓ છે તેઓના મૃતદેહોને ભારત લાવવા કે પછી હવે તેઓની અંતિમ વિધિ કરાશે અમેરિકામાં, શું થશે, સૌ કોઈને અનેક સવાલો છે આ ઘટનાને લઈને. આવો વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. દર્શક મિત્રો કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરતા -35 ડિગ્રી તાપમાનમાં મૃત્યુ પામેલ 4 વ્યક્તિ ગુજરાતીઓ હોવાની ચર્ચા ચાલી રહી છે. જી હા, આ પરિવાર ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના હોવાની ચર્ચાથી ચકચાર મચી ગયો છે. આપને જણાવી દઈએ કે ખબરો અનુસાર આ ઘટનામાં 4 જણની ઓળખ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ તેમના મૃતદેહો કેનેડાથી કલોલ લાવવા માટેની જે પ્રક્રિયા છે તે હાલમાં ચાલી રહી હોવાની ખબરો છે. આ ઘટનામાં દર્શક મિત્રો 4 લોકોના પરિવારે ભારતની એમ્બેસીમાં ઇમેલ કર્યો હોવાના પણ રિપોર્ટ સામે આવ્યા છે, તેમજ કેનેડા પોલીસે 4 મૃતકના પરિવારનો સંપર્ક કર્યો હોવાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે દર્શક મિત્રો. આપને જણાવી દઈએ કે ખબરો અનુસાર કેનેડામાં રહેતા તેમના સગાની સાથે ત્યાંની પોલીસે પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે. હવે 4 મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવી એ અંગે નિર્ણય લેવાશે. આપને જણાવી દઈએ કે કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એજન્ટ 11 લોકોને લઈને નીકળ્યો હતો. જી હા, સતત 11 કિલોમીટર સુધી -35 ડિગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરવા ચાલ્યા હતા, પરંતુ બરફ પથરાઈ જવાના કારણે એજન્ટ સહિત 7 લોકોએ બોર્ડર ક્રોસ કરી નાખી હતી. જ્યારે આ 4 મૃતકો પાછળ રહી જતા તેઓ રસ્તો ભટકી ગયા હોવાથી તેઓ મોડા પડ્યા હતા તેવું સામે આવી રહ્યું છે. રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયા હતા અને થીજી ગયા હતા, જેથી તેમના ત્યાં જ ઠંડીમાં થીજી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ખબરો છે દર્શક મિત્રો. બોર્ડર ક્રોસ કરી ગયેલ 7 લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એજન્ટની પણ ધરપકડ કરાઈ હોવાની ખબરો છે. આ ઘટનાને લઈને દર્શક મિત્રો કેનેડામાં વસતા ગુજરાતી સમાજે આજે 4 મૃતકો છે તેઓની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે આ શ્રદ્ધાંજલિ આપવા માટે ઝૂમ મીટિંગ પર દર્શક મિત્રો આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ 4 મૃતકો અંગે હજી સુધી સત્તાવાર રીતે અધિકારીઓએ પુષ્ટિ કરી નથી દર્શક મિત્રો તેવું સામે આવી રહ્યું છે. તો દર્શક મિત્રો આ સમગ્ર ઘટના અંગે કેનેડામાં વસતા ગુજરાતી સમાજનું શું કહેવું છે તે અંગે જો વાત કરીએ, તો રિપોર્ટ અનુસાર આ સમગ્ર ઘટના અંગે કેનેડામાં વસતા ગુજરાતી સમાજના અગ્રણી હેમંત શાહનું કહેવું છે કે આ ઘટનાના સમાચાર સાંભળીને અમારા હૃદય થીજી ગયા છે, અમારી કોરી આંખો અને ભીના હૈયા છે. હું અહીં 48 વર્ષથી રહું છું. અત્યારની ઠંડીમાં અમે જો બહાર જઈએ તો તરત કામ પતાવીને પરત આવી જતા હોઈએ છીએ, તો આ લોકો કઈ રીતે કેનેડા અમેરિકા બોર્ડર પર ગયા તે સમજાતું નથી. સમગ્ર કેનેડામાં વસતા ગુજરાતીઓ હાલ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. અહેવાલો અનુસાર દર્શક મિત્રો તેમણે આ અંગે વધુમાં કહ્યું હતું કે આ અંગે ઉત્તર ગુજરાતમાં રહેતા તેમના પરિવાર સાથે અમારી કોઈ વાત થઈ નથી, પરંતુ વાત કરવા માટેના પ્રયાસો ચાલુ છે. હાલ તેમના મૃતકોના પરિવારે પણ આ અંગેની કોઈ પુષ્ટિ કરી નથી. અમારી વિનંતી એ જ છે કે આવું કામ ફરી કોઈ ન કરે, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે દર્શક મિત્રો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.